વચનામૃત પહેલું મન જીત્યાનું કૂતરાના ગલોડિયાનું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત 1877ના શ્રાવણવદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે જીતમ જગત કેન મનો હી યેન, એ શ્લોકમાં એમ કહ્યું છે જે જેણે પોતાનું મન જીત્યું તેણે સર્વ જગત જીત્યું, તે મન જીત્યું કેમ જણાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય, તેમાંથી જ્યારે ઇન્દ્રિયો પાછી હટે અને કોઈ વિષય પામવાની ઈચ્છા રહે નહીં ત્યારે સર્વે ઇન્દ્રિયો વશ થાય છે, અને જ્યારે ઇન્દ્રિયો વિષયનો સ્પર્શ જ ન કરે ત્યારે મન પણ ઇન્દ્રિયો લગણ આવે નહીં અને હૈયામાંને હૈયામાં રહે. એવી રીતે જેને પંચ વિષયનો ત્યાગ અતિ દૃઢપણે કરીને થયો ત્યારે તેનું મન જીત્યું જાણવું, અને જો વિષય ઉપર કાંઈ પ્રીતિ હોય તો મન જીત્યું હોય તો પણ જીત્યું ન જાણવું. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિશે પ્રીતિ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે અને બીજું મહાત્મ્ય સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે. તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ જે હું ચૈતન્ય છું ને દેહ જડ છે, અને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે, અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે, અને હું આનંદરૂપ છું ને દેહ દુઃખરૂપ છે. એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહીં. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે, અને ભગવાનનો મહિમા એમ વિચારે જે હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે, અને ગોલોક વૈકુંઠ શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંતકોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ એ સર્વેના સ્વામી જે શ્રી પુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે, અને તે મારા આત્માને વિશે પણ અખંડ વિરાજમાન છે, અને તે ભગવાનનું જે એક નિમેષ માત્રનું દર્શન તે ઉપર અનંતકોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે તે સર્વેને વારી ફેરીને નાખી દઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંતકોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની બરોબર પણ થાય નહીં. અને જે ભગવાનનું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષધર્મને વિશે નરકતુલ્ય કહ્યા છે. એવા જે ભગવાન તે મને પ્રકટ મળ્યા છે તેને મૂકીને નરકના કુંડ જેવા જે વિષયના સુખ તેને હું શું ઈચ્છું? અને વિષય સુખ તો કેવળ દુઃખરૂપ જ છે. એવી રીતે ભગવાનનું મહાત્મ્ય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે, અને એવી રીતે જે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રગટે તે વૈરાગ્ય કરીને સર્વ વિષય સુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. અને જેણે એવી રીતે સમજીને વિષય સુખનો ત્યાગ કર્યો તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહીં, અને એનું જ મન જીતાણું કહેવાય. અને એવી સમજણ વિના જાજુ હેત જણાતું હોય પણ જ્યારે કોઈક સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડા મૂકીને વિષયમાં પ્રીતિ કરે, અથવા પુત્ર કલત્રાદિકને વિશે પ્રીતિ કરે, અથવા રોગાદિક સંબંધી પીડા થાય, અથવા પંચ વિષયનું સુખ હોય તે મટી જાય ત્યારે ભગવાનને વિશે પ્રીતિ રહે નહીં અને વિકળ જેવો થઈ જાય. અને જેમ કૂતરાનું ગલુડિયું હોય તે પણ નાનું હોય ત્યારે સારું દિશે, તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દિશે પણ અંતે શોભે નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર પ્રકરણનું પહેલું જે તે થયું.